નમસ્તે બાળકો, મારી આસપાસ ધોરણ 4 પર્યાવરણ આપણે આ તો જોઈશું. આજે પ્રકરણ 5 અનિતા અને મધમાખી. એ પાઠનું આપણે ટૂંકમાં સાર બોલી દઈ, પછી તમને મોટા કંઈ પછી ટૂંકમાં સમજાવી દઉં. અનિતા કુશવાહા બિહારમાં રહેતી હતી. હવે એને અમિત કુશવાહે ભણવા માટે ખૂબ મોટો સંઘર્ષ કર્યો હતો, તે આ પાઠમાં હું તમને સમજાવીશ ત્યારે આવશે. અનિતા કુશવાહને એ સંઘર્ષ એક આશીર્વાદ રૂપ છે અને આ પાઠ છે તે સત્ય ઘટના પરથી બનેલો છે. છોકરી એ શાળાએ ન જવું ત્યારે વડીલો માનતા હતા. અનિતાએ જવાની શાળાએ જવાની પ્રબળ ઈચ્છા હતી, ખૂબ ઈચ્છા હતી. ધોરણ 8 સુધી તે મફત શિક્ષણ અને ભણતરનો ખર્ચ મળતો. દરેક બાળકને ભણવાનો હક છે તેમ તે માનતી હતી. મધમાખીની ઉછેરનાર એક જ છોકરી, જ્યાં છોકરીએ મધમાખી ઉછેરી અને કેટલો સંઘર્ષ કર્યો છે તે પાઠમાં સમજાવીશ ત્યારે કહીશ. મધમાખીની પીડાનો ડંખ સહન કર્યો, પછી ભણતરનું મહત્ત્વ સમજી એનું જીવનમાં નિર્ધારિત લક્ષ્ય શું હતું. તે મધમાખી અન્ય જીવજંતુઓ સાથે તે રહેતી અને લક્ષ્ય હતું કે આપણે ગમે તે કામ કરી તે સરળતાપૂર્વક પાર પાડવું જોઈએ. અનિતા કુશવાહે બિહારમાં મુઝફ્ફરપુરમાં જિલ્લામાં બોચહા ગામની રહેવાસી છે. અનિતા પરિવારમાં માતા પિતા અને 2 ભાઈઓ છે. નાનપણમાં તેને બકરીઓ ચરાવવા પણ તે જતી હતી. તેને શાળામાં જઈ ભણવું હતું, પણ માતા પિતા એ છોકરીને શાળામાં ન જાય તે પસંદ ન હતું. શાળાએ જવાનું સ્વપ્ન સાકાર કરવા માટે એક દિવસ અનિતાએ શાળામાં પહોંચી ગઈ અને પાછળથી તે બાળકોની પાછળ જઈને ચૂપચાપ ત્યાં બેસી ગઈ. ખુશ થતી અનિતા ઘરે જઈને માતા પિતાને વાત કરી. માતા પિતાએ અનિતાને શાળા જવાની ના પડતા ખૂબ રડી. આપણે આપણો કામમાં આપણે જે આગળ વધવું હોય ભણવું હોય અને મા બાપ ના પાડે તો આપણને કેવું દુઃખ થાય, એમ અનિતા પણ ખૂબ રડવા માંડી. ગામના શિક્ષકોએ અનિતાને માતા પિતાને ખૂબ સમજાવ્યા, ભણતર એ દીકરી બાળકનો અધિકાર છે અને ધોરણ 8 સુધીની સરકાર તેને મફત શિક્ષણ આપે છે. એને મા બાપને શિક્ષકોએ જઈ અને એને માતા પિતાને ભણવા માટે સમજાવ્યા એમ કે એને 8 ધોરણ સુધી તો સરકાર મફત શિક્ષણ આપે છે. અનિતા એને માતા પિતા માની ગયા અને અનિતાને શાળા તરફ જવા સફર શરૂ થઈ. હવે તે શાળાએ જવા માંડી. હવે તે જવા માંડી પછી તેને એમ અનિતા 5 ધોરણ સુધીમાં પાસ થઈ ગઈ. પુસ્તક, ગણવેશ વગેરે શાળાનો ખર્ચ એને વધ્યો. આ ખર્ચને પોચી વળવા અનિતાએ એ નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. હવે અનિતાએ આસપાસના અન્ય લોકોને પણ છોકરાઓને શાળામાં મોકલવા પ્રેરિત કર્યા. હવે અનિતાએ 5મા ધોરણથી નાના છોકરાને ભણાવશે તો પછી તેના બીજા મા બાપ પણ તેને બીજા છોકરાઓને પણ અનિતા સાથે ભણવા માટે મોકલતા હતા. અનિતાની ભણવાની પ્રબળ ઈચ્છા જોઈને માતા પિતા પણ તેને મદદ કરવા લાગ્યા. અનિતાના વિસ્તારમાં લીચીના ખૂબ વૃક્ષો હતો. વૃક્ષોની ફૂલો મધમાખીઓ પ્રિય હોવાથી એ પણ મધમાખીને તે લીચીના વૃક્ષ બહુ પ્રિય હોવાથી ત્યાં મધપોળા પણ ઘણા બધા હતા. અહીં લોકોને મધમાખી ઉછેરવાનો વ્યવસાય કરતા હતા જે અને તેના માટે સરકાર દ્વારા સૌને તાલીમ અપાતી અને તેની આ તાલીમમાં તે અનિતા તે જોડાઈ ગઈ. તાલીમમાં જોડનારની અનિતાને એકમાત્ર તે છોકરી જ હતી. આ છોકરી એક જ હતી એ આમાં જોડાઈ ગઈ, કારણ કે એને બધી વસ્તુ કરવાની બહુ સરસ
બહુ ઈચ્છા થતી અને ગમે તેને નવરું બેસવું ગમતું નહીં. અને ત્યાં મધમાખી વિશે ઘણી બધી જાણકારી અને બધી જાણકારી મેળવી, શું શું થાય એ બધું, અને એમાં તે ઊંડી ઉતરી. મધમાખીઓને ઉછેરવા માટે અનિતાએ ટ્યુશન દ્વારા મળેલી જે આવકમાંથી તેને સામગ્રી કરી, જે ટ્યુશનમાં બધા પૈસા મળે એમાંથી તેને બધી સામગ્રી ખરીદી. અને મધમાખીનો ઉછેર દરમિયાન તે અનિતાએ મધમાખીને ડંખ મારતા જેનાથી તેનો ચોયરો હાથ પગ એને પણ સૂજી જતા. તેને ખૂબ પીડા થતા થતી હતી, પણ તેની પસંદગીનો ગણતા એને પસંદગીનો વ્યવસાય હોવાથી તેને એમાં ઝંપલાવી દીધું. અનિતાએ સાયકલ લઈને કોલેજ જવાનું શરૂ કર્યું. મધમાખી ઉછેરના વ્યવસાયની સાથે સાથે અનિતા ભણનું ભણતર પણ ચાલુ હતું. લોકોને ભણતરનું મહત્ત્વ તે સમજાવતી હતી. ક્યારેક તેઓ મજાક, ક્યારેક લોકો તેની મજાક ઉડાવતા ત્યારે અનિતાને અડગ રહેતી અને તે આગળ ને આગળ વધતી રહી, કારણ કે એનું જીવનનું લક્ષ્ય ને એને પોતે નિર્ધારિત કરી લીધું, મારે આ કરવું એટલે કરવું જ છે. તે એને એક લક્ષ્ય હતું, તે એમ પૂરું જ કરવા રમતું. અનિતા મધની મોટી વેપારી બનવા માગતી હતી. તે મધના અન્ય વેપારીઓને અન્યાય ન થાય તેની મહત્વાકાંક્ષા હતી. મધમાખીઓ અને અન્ય ઘણા જીવજંતુઓ તેમના ઉત્તમ આપણે પ્રેરણાદાયક બને છે. બાળકો અનિતાના સંઘર્ષમાં આ સત્ય ઘટના તેના માટે આશીર્વાદરૂપ છે. હવે આ પાઠમાં આપણે મધમાખી માટે જે અનિતાએ ખૂબ મોટો સંઘર્ષ કર્યો તે આપણે જોયો, અને ત્યાંમાં જોઈ લો તમે કે આ જો અનિતા કેવો સંઘર્ષ કરે છે. જો આ ફોટામાં જોયો તમે, ભણાવે છે છોકરાઓને, જો મોટા છોકરાઓને પણ એ પોતે ભણે છે. અને આ મધમાખી જો લીચીના ઝાડ ઉપર બેઠી છે, તેમાં તેને બેસવાનું જો એને પોતે બધા બધું પહેરી અને મધમાખીનો ઉછેર કરે છે, કરે છે ને ઉછેર અહીં. જો હવે અનિતાના પાઠ દ્વારા આપણને શું મળે છે કે આપણે ગમે તે વસ્તુ કરવી હોય પણ આપણું લક્ષ્ય નિર્ધારિત હોય તો આપણે તે કરવું જ, એવું તેને એનું લક્ષ્ય હતું કે મારે આગળ વધવું છે, ભણવું છે. અને મધમાખીનો ઉછેર તેને શોખ હતો કે તેને પૂર્યો કર્યું. હવે આ પાઠ આજે પૂરો કરું છું. આવતી વખતે છઠ્ઠો પાઠ કરું છું, રિયાની મુસાફરી.